કેટલી સલાહ આપો છો? આજે આ બધા અંગ્રેજોમાં છે ને, આ આપણે ત્યાં આવ્યા ને ઘણા બધા ડે છોડીને ગયા, ડે ખબર છે, મધર્સ ડે, પછી ફાધર્સ ડે, ડોટર્સ ડે, બ્રધર્સ ડે, પછી ઓલું કયું આવે છે, ફ્રેન્ડશીપ ડે, પછી ઓલી કંઈક 14 ફેબ્રુઆરી આવે છે. હા 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 હા, હું ઘણી વાર મજાકમાં કહું 14 જાન્યુઆરી અને 14 ફેબ્રુઆરી આ બે ઇતિહાસની અંદર અમર થઈ ગઈ. 14 જાન્યુઆરી એટલે પતંગનો પ્રેમ ઉડે અને 14 ફેબ્રુઆરી એટલે પ્રેમના પતંગ ઉડ્યા કરે. ખાલી શબ્દો આગા પાછા થાય, બાકી બધું એનું એ. આ બધા ડે મૂક્યા છે ને, એક ડે આપણે આપીએ, નો એડવાઇસ ડે, નો એડવાઇસ ડે. હવે આવવાનો છે નો મોબાઈલ ડે, હવે આવવાનું છે નો ચેટિંગ ડે, હવે આવવાનું છે નો યુટ્યુબ ડે, હવે આવશે નો વોટ્સએપ ડે, નો ફેસબુક ડે, નો ઇન્સ્ટા ડે, નો ટ્વિટર ડે. જે દિવસે જે ડે હોય એ દિવસે એને અડવાનું નહીં. ભાદરવા સુદ ચોથ સંવત્સરી એટલે કયો ડે કહેવાય ધરમજીભાઈ? ક્ષમાપના ડે. ડે મનાવવા હોય તો એ મનાવો જેમાં રાગદ્વેષ ઘટે, રાગદ્વેષને વધારનારા તમારા ડેને હું કરવાના ધોઈ બી મના, નો એડવાઇસ ડે. એક દિવસ મનાવો, નહીં મનાવી શકો, નહીં મનાવી શકો. કદાચ કોકનું મનાવવા ગયો હશે ને તૂટી ગયો હશે ને, તોય આપણે એને સલાહ આપી આવશું. જોયું તને, કીધું તું ને, નહીં લે નહીં લે, આવો અભિગ્રહ નહીં લે, તોય લીધો, તમે સલાહ આપી આવ્યા. નો એડવાઇસ. આ જગતમાં સુખી થવું હોય ને તમારા ગયા પછી પણ તમારું નામ લેવાય આ દુનિયાની અંદર, અને પહેલી કન્ડિશન નો એડવાઇસ. મારા સાહેબ દેરાસરમાં પૂજારી ગરબડ કરતો હોય તો એક કામ કરવાનું, તમારે ડાયરેક્ટ પૂજારીને નહીં કહેવાનું, તમારે કોને કહેવાનું? સત્તા ઉપર જે બેઠા છે ટ્રસ્ટીને કહેવાનું. રૂલ્સ આ છે. રોડ ઉપર કોઈ વસ્તુ પડી હોય તમે હાથ લગાડો ખરા. તમારે કદાચ સમાચાર પહોંચાડવા કોને પહોંચાડવાના? પોલીસ. કાયદો તમારાથી હાથમાં ન લેવાય. કાયદો જો તમે લેવા ગયા ને સારા સારા માટે, તોય તમે ગુનેગાર. એમ પૂજારીને તમે સારા માટે સલાહ આપવા ગયા, તમે ગુનેગાર. તમારી ફરજ એટલી જ છે કે તમારે ટ્રસ્ટી સુધી પહોંચાડવાનું કે ભાઈ પૂજા બરાબર થતી નથી, અંગુઠણા બરાબર થતા નથી, શું કહેવાય, વાળા કૂચીનો એટલો બધો ઉપયોગ થાય છે કે પરમાત્મા ઘસાવા માંડ્યા છે. જે પણ ફરિયાદ હોય ફરિયાદ બોક્સની અંદર નાખો, નહીં તો ટ્રસ્ટી સુધી પહોંચાડો. તમે છૂટા. તમારો સ્ટાફ ભૂલ કરે તો? સ્ટાફ પણ ભૂલ કરે, થાય કે ના થાય? સ્ટાફથી ભૂલ થાય ને ત્યારે તમારે એને સલાહ જરા ઓછી આપો, એને સ્નેહ વધારે આપો, એનું ખિસ્સું જરા ગરમ કરી નાખો. જો આ છોકરાને એ સ્ટાફના માણસને મેમ્બરને કોઈ સલાહ નહીં આપવી પડે. મારા સાહેબ બધા કામચોર, કોઈને કામ કરવું જ નથી, હરામ હડકા જ, વાકા જ નથી વળવું. આખો દિવસ તમારા સ્ટાફ માટે તમે નેગેટિવ 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 બોલ્યા કરો. ઓલો પોઝિટિવ થવા માંગતો હોય ને તોય નેગેટિવ થઈ જાય. તમે એટલી બધી નેગેટિવિટીથી ભરેલા છો. આપો ને પ્રેમ, તમારી પત્નીને પ્રેમ આપો, તમારા દીકરાને પ્રેમ આપો, તમારા સ્ટાફને કેમ પ્રેમ નથી આપતા? કલ્પસૂત્ર જેવામાં ભદ્રબાહુ સ્વામીએ સ્ટાફ માટે એક સરસ શબ્દ વાપર્યો છે કે સિદ્ધાર્થ મહારાજા પોતાના સ્ટાફને શું કહેતા હતા? નોકર નતા કહેતા, ચાકર નતા કહેતા, પ્રેષ્ય કે દાસ નતા કહેતા, શું કહેતા હતા? ફેમિલી મેમ્બર્સ, ધેટ મીન કૌટુંબિક પુરુષ કહેતા હતા. માનો છો ફેમિલી મેમ્બર? હું ઘણી વાર એક્ઝામ્પલ આપું. 5,000 રૂપિયાનો ચાઇનાનો તમે એક સરસ મજાનો ફ્લાવર વાસ લઈ આવ્યા, તમને ગમી ગયું, અને તમે લઈ આવ્યા ને એક દિવસ તમારા સ્ટાફના હાથે તૂટી ગયું, વોટ ઇઝ યોર રિએક્શન? વિચારીને મને કહ્યું. સ્ટાફને બદલે તમારા દીકરાના હાથે તૂટી ગયો, વોટ ઇઝ યોર રિએક્શન? વિચારીને મને કહ્યું. અને દીકરાને બદલે તમારી ઘરવાળીના હાથે તૂટી ગયો, વોટ ઇઝ યોર રિએક્શન? વન બાય વન કયો, બોલો. સ્ટાફના હાથે તૂટી જાય તો શું કયો? ખીજવાઓ. વધારે ગુસ્સો આવે તો કાલથી નોકરી આવતો નહીં, ગેટ આઉટ. 5,000 રૂપિયાનો ફ્લાવર વાસ કોઈ પડી નથી, તમારો પગાર આમાંથી નીકળી જાય, અને તોડી ફોડીને સાફ કરી નાખ્યું. ઓકે, છોકરાના હાથે તૂટે તો હે જો બહુ મોંઘું કહેવાય બેટા. હવે બીજી વખત ધ્યાન રાખજે,
એ જીવ કદા બી ભૂલ ના થવી જોઈએ. તમારો આ પાવર છે ને, પાવર જે 360 ડિગ્રી પર હતો ને સ્ટાફ ઉપર, એ સીધો કેટલામાં આવી જાય? 120ની અંદર આવી જાય. ઓકે, બોલો. વાઇફ ના હાથે તૂટે તો હે નવું લઈ આવશે. તમને 10 વર્ષ થઈ ગયા લાગે છે કે 20 વર્ષ થઈ ગયા? આમાં એવું હોય છે, 10 મહિના થયા હોય તો જુદો જવાબ, 10 વર્ષનાનો જુદો જવાબ, 20 વર્ષનાનો જુદો જવાબ. હા હા, સાવ નવી નવી હોય ને એના હાથે તૂટી ગયો. અરે તને ક્યાંય વાગ્યું નથી ને બેટા, લે બેટી થઈ ગઈ તમારી. આ બધું નવું નવું હોય ક્યાં સુધી.